आम छे आड़ोशी पाड़ोशी ने आम प्रेमी ने वेरी छे आम छे आड़ोशी पाड़ोशी ने आम प्रेमी ने वेरी छे Hey guys, it's not comedy, it's comedy. Hey guys, maru naam chhe Disha. Shopping na shop chhe bhale khali thai khisa. Karu chhu mari manmani na kare koi ana khani. E bhi chhe Adisha Shani. Samjhi gaya to gyani. Well, hum chhu charu kayam karu mal dhariyo. Kare na manu har karu dushman par var. Aam chhu bhori bhari ne aam chatur naar. Samjhi gaya to saru, maru naam chhe charu. Charu, charu, charu. A family comedy che a family comedy che hai kya jee rahe che ye tumhare pachho wo show kare chacha tu pan jene jhagad wala koni sathe disha sathe are tane mafat khor ne kaam chor kayo tu vaat kare che tara sogan aje disha ne mafat vicho aas kayo ave rasto clear thayo ए मारी चा, ए चा, मारी आसामी चा, मारी ममरी चा, मारी मौली चा, એટલે કે ખાંડવાળી ચા મારે તારી એક વાત નથી સાંભળવી ઠીક છે તો બીજી વાત સાંભળો બીજી ત્રીજી ચોથી કોઈ વાત નથી સાંભળવી પાંચમી ચાલશે એક થી સો સુધી ના 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 એ ચારુ જો આમ નાના છોકરા જેવું ના કર અરે આમ ઘર છોડીને પાછું આવી જવાય અરે આપણે બંને તો મેડ ફોર ઈચ અધર છીએ હું તારો પા અને તું મારી ચા હું ચા પામાં માનતી જ નથી કારણ કે પાના પપ્પાએ મારા પપ્પાનો ઇન્સલ્ટ કર્યું છે જો ચારુ તું કહેવા શું માંગે છે તારી ફેમિલીએ મારી ફેમિલીનું અપમાન કર્યું છે ઓહ એ ગાંડી ચલ હું મારા ફેમિલી તરફથી માફી માંગુ છું ઓકે હવે ખુશ આજ તો તારી ફેમિલીનો પ્રોબ્લેમ છે પહેલા પેટ ભરીને મારી ફેમિલીનું અપમાન કરો ને પછી માફી માંગો એ ભગવાન હવે કરું તો હું શું કરું ચલ તું જે કહીશ ને હું બધું કરવા તૈયાર છું આ તો ફક્ત કહેવાની વાત છે ના ના ખરેખર તું જે કહીશ ને હું બધું કરીશ એમ તો એકવાર અટક્યા વગર સાયકાયટ્રિસ્ટ બોલીને બતાવ આટલું જ કરવાનું છે લે સાકરિયા એટલે કે સાકરિયા એટલે કે ઈશ્કિયા નહીં આ તો ફિલ્મનું નામ હતું એ ચારુ હું શું કહું છું આ શબ્દ સિવાય તું બીજું કંઈ પણ બોલે હું કરવા તૈયાર છું ડાયમંડ રિંગ ગોલ્ડ રિંગ કાર તું બોલ જે કહીશ ને હું તને લઈ આપીશ તું ખાલી એમ ભૂકંપ કર મને આટલી મોંઘી વસ્તુ નથી જોઈતી એમ બોલે સસ્તી વસ્તુ જોઈ 100 ગ્રામ સિંગચાણા લ્યો મમરા હે પેલી લીલી ભરિયાલી તું હળદર આમ બુદ્ધિના બાર એ પેલી પીપર અતિ મિત્યાલ તું કાયમ હુકમ કર હું કંજૂસ તો કંજૂસ જ રહેડો એ જો ચારો હવે બહુ થયું એમ તો તારા ફેમિલીએ પણ મારા ફેમિલીનું અપમાન કર્યું હતું ચાલ હવે વધારે ભાવ નહીં ખા અને માની જા માની જઈશ પણ મારી અમુક શરતો છે જે તમારે માનવી પડશે તારે પૂરી કરવી પડશે મને પૂરી બનાવતા નથી આવડતું ના એટલે તું કહેતી હોય તો હું બહારથી શાક પૂરી લઈ આવું હું શરતોની વાત કરું છું તારે મારી શરત પૂરી કરવી પડશે તો જ હું તારી સાથે તારા ઘરે આવીશ શરત શું છે તારા પપ્પાએ કહ્યું હતું કે મારા ઘરની જમીન ફાટી જાય અને એમાં મારા પપ્પા દટાઈ જાય હા તો તો તમારા ફેમિલીએ અમારા ઘરનો વરંડો સાફ કરવો પડશે બધાએ સાથે મળીને આમ તો અઘરું છે પણ ચલ માન કે અમે લોકોએ તારા ઘરનો વરંડો સાફ કરી લીધો પણ એની શું ગેરંટી કે પછી તું ઘરે પાછી આવી જઈશ ગેરંટી હા અરે આજકાલ તો કોઈ વસ્તુ ગેરંટી સિવાય લેવાય જ નહીં અને જો તારી એક શરત છે ને તો પછી તારે પણ મારી એક શરત માનવી જ પડશે શરતની સામે શરત હા હું સાથ સે દે ઈ સાથ સે લે મંજૂર છે વેરી ગુડ જો તું મારી શરત માનીશ ને તો હું જીવનભર તારી બધી શરત પૂરી કરીશ ઓકે ડન શું શરત મારો શું શરત મારો આઈડિયા પપ્પા આ ચારો ના ગયા પછી કેટલી શાંતિ છે ને ઘરમાં નો ચિક ચિક નો પિક પિક નહીં તો પહેલા તો કાળો કકડાટ હતો આ ઘરમાં જે અત્યારે તું કરી રહી છે પપ્પા શું વાંચો છો પપ્પા તમે ઉઠામણા ને બેસણા ના સમાચાર
કોણ ગયું કોણ બચી ગયું એ વિશે વાતી રહ્યો છું. શું પપ્પા તમે પણ જોકિંગ ચાલુ કર્યું? પાર્થ બેટા, તને ખબર છે આજકાલના ન્યૂઝ ચેનલ્સ મનોરંજક ચેનલ્સ કરતા વધારે મનોરંજન પૂરું પાડે છે. હું તો ન્યૂઝ જોવા બેસું છું ને, હું તો હસી હસીને આમ બેવડ વળી જાઉં છું. એ પાર્થ બેટા, આજના સમાચાર વાંચ્યા કે નહીં? એક ચોરે ઘરમાં ઘૂસીને આખું ઘર સાફ કરી નાખ્યું. આમાં કોમેડી શું છે? તને પણ એવું લાગ્યું ને કે ઘર સાફ કરી નાખ્યું એટલે માલમત્તા સાફ કરી નાખી? હા. ના, એ ચોર મહાશય ખરા અર્થમાં ઘર સાફ કર્યું, એ પણ ઝાડુ પોતા લઈને. શું વાત વાત સમાચાર વાત. પણ કેમ? અરે એ ચોર પર છે ને સ્વચ્છતા અભિયાન નું ભૂત સવાર હતું. શું વાત કરો છો? અને એક બે ઘર નહીં, એને છે ને પૂરા 40 ઘર સાફ કર્યા. બોલો, જેના ઘર એને સાફ કર્યા હતા ને એ ઘરના લોકો રાત્રે દરવાજો ખુલ્લો રાખીને સુઈ જાય છે કે ચોર આવે અને પાછું એમનું ઘર સાફ કરી જાય. પણ પપ્પા એક વાત તો માનવી પડે, આ સ્વચ્છતા અભિયાનને લીધે આપણી સોસાયટીમાં કેટલી બધી અવેરનેસ વધી ગઈ છે. અરે આપણા એરિયામાં પણ સ્વચ્છતા અભિયાનની કોન્ટેસ્ટ શરૂ થઈ છે. આ જુઓ. શું વાત કરે છે? હા, જે સૌથી સારી સાફ સફાઈ કરશે ને તેનું આપણા એરિયામાં સન્માન થશે. અરે વાહ. પપ્પા વિચાર કરો, જો તમે આ કોન્ટેસ્ટ જીતી જાઓ તો કેટલું મોટું નામ થશે તમારું. આખું વડોદરા તમને માન ભેર જોશે. અરે ફેમસ થઈ જશો, ફેમસ. અરે તમારા એન્ગર મેનેજમેન્ટના ક્લાસ ભરવા માટે લોકોની લાઈન લાગશે, લાઈન. અરે લોકો તમને રિસ્પેક્ટ આપતા થઈ જશે. શરૂ કરશે એટલે? હમણાં નથી આપતા? ના ના, એટલે કે આપે છે પણ પછી ડબલ થઈ જશે. હું તૈયાર છું ઝાડુ મારવા, સ્વચ્છતા અભિયાનમાં ભાગ લેવા. શાબાશ પપ્પા, શાબાશ. એમાં શાબાશ શું? અમે આપણા ઘરની સાફ સફાઈ હું જ કરું છું ને. શું વાત કરો છો? એટલે ઘરમાં ઝાડુ પોતા તમે કરો છો? ચૂપ રે ચિબાવલી. પપ્પા પોતાનું ઘર તો બધા સાફ કરે, આપણે વરંડાની સાફ સફાઈ કરવાની છે. લે એમાં શું મોટી વાત છે, હમણાં વરંડો સાફ કરી નાખો છો. પપ્પા પોતાનું ઘર અને વરંડો તો બધા જ સાફ કરે, પણ આપણે પાડોશીનો વરંડો સાફ કરવાનો છે. શું? નહીં લાગે પપ્પા, તમે ભડકો નહીં. આ તમે પ્લેમ્ફલેટ વાંચ્યું નહીં? જો આમાં પહેલી શરત લખી છે કે પોતાના ઘરનું આંગણું નહીં, પાડોશીના ઘરનું આંગણું સાફ કરવાનું છે. આ કેવો કોન્સેપ્ટ છે યાર? અરે આનાથી એકતા વધે, પડોશી પ્રેમ વધે. જો જો તમે એમનો વરંડો સાફ કરી આપશો તો એ લોકો આપણો વરંડો સાફ કરી આપશે. અરે પણ એમણે આપણો વરંડો સાફ ન કર્યો તો? તો એ હારી જશે અને તમે જીતી જશો. અરે એમને નીચા દેખાડવાનો આ મસ્ત આઈડિયા છે. વાત તો તારી સાચી છે. અરે આપણો બદલો પણ લેવાઈ જશે અને કચરાની સાથે સાથે એમની ઇજ્જત પણ સાફ થઈ જશે. પપ્પા તમે આમ છાતી કાઢીને જોજો એમની સામે, અને એ લોકો આમ નીચું માથું કરીને ઉભા રહેશે તમારી સામે. અને એ જોઈને ચારુનું માથું પણ નીચે નમી જશે. હું તૈયાર છું. લાવ લાવ ઝાડુ અને પોતું, ભલે ને આખું વડોદરા જોતો. હાશ, માની ગયા પપ્પા, હવે તો ચારુ પણ માની જશે. વાહ પપ્પા વાહ, આને અસલી ભારતીય કહેવાય, જે દેશની સેવામાં સાફ સફાઈ કરીને પોતાનો ફાળો આપી રહ્યા છે. મારા હરા જીવા ખર, તારી હિંમત કેવી રીતે થઈ મારા આંગણામાં ટાંકીઓ મેલવાની? તું જ બોલ્યો તો ને કે આની ધરતી ફાટી જાય અને હું એમાં હમાઈ જાઉં, અને તું તગારા ભરીને મને દાટી દે. પાછો મારા હારા આ ધરતી ફાડવા આવ્યો છે. જુઓ ભયંકર. પપ્પા ગુસ્સો નહીં, ગુસ્સાને પણ મનમાંથી સાફ કરી નાખો. ભલે ભલે ભલે. જુઓ ભયંકર, હું મારા આવા વર્તન બદલ ક્ષમા યાચું છું, અને મારી ભૂલ સુધારવા માટે હું તમારા ઘરનો વરાંડો સાફ કરવા આવ્યો છું. અને આ અભિયાનમાં દિશા અને વિદ્યા પણ મારી સાથે છે. આ મારી હરી કઈ ભૂલ સુધારવાની તે નવી રીત ગોતી કઈ ને? હરી પહેલી વાર જોઈ મેં આ રીત. ઓ વેવાય, દિવાકર ખરેખર તમારો વરંડો સાફ કરવાના છે. અને વેવાય તમે હો તે? શું તમે પણ? પહેલા તો આ વિદ્યાળીને સાફ કરી નાખવી પડશે. તમે ઝાડુ મારશો? હું
છે આમાં શરમાવા જેવું હું છે પાછો મારો હારો હામેણાની હરી ઉચ્ચાવે વેલકમ વેલકમ ટુ માય વરંડા તમારા લોકોનું સ્વાગત છે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ શું લઈશ ઠંડુ કે ગરમ નહીં નહીં અમે જસ્ટ નાસ્તો કરીને જ આવ્યા છીએ અક્કલ મઠા સફાઈ કામ હારું ગરમ પાણી જોહે કે ઠંડુ પાણી જોહે મેં એમ પૂછ્યું ચાલો ચાલો કામે લાગો સફાઈ કામમાં મુરત જોડવાનું છે વેલકમ ટુ માય વરંડા હું છે ને કોઈ પણ શુભ કાર્ય શરૂ કરતા પહેલા છે ને હંમેશા ગણપતિ બાપાનું નામ લઉં છું તો આ કેસમાં પણ હું સૌથી પહેલા ગણપતિ બાપાનું નામ લઈશ અને પછી જ શરૂ કરીશ ઓકે વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવો સર્વકાર્યેષુ સર્વદા ઓમ ગં ગણપતયે નમઃ ગણપતિ બાપ્પા મોરિયા ચલો હવે સાફ સફાઈ શરૂ પેલા હંભર મને છે ને એકે ઉકાયેલું પાંદડું પડ્યું રહેવું ન જોઈએ મને બધું ચોખ્ખું ચણક જોઈએ હા હા મિસ્ટર અભ્યંકર તમે કેશો ને ત્યાં સાફ સફાઈ કરીશ બસ હા તો આમના ટકલા ઉપર પણ ઝાડુ મારો ત્યાં બહુ કચરો છે રાજ ઈ હું મારી મેળે કરી લઈશ તું ધરતી સાફ કર ભલે ઊંધું છે પાછો ગુસ્સો અને પપ્પાજી તમે આમ ચીટિંગ ના કરો ચારુ મેં તારી શરત પૂરી કરી બસ દિશા મમ્મી તમે આમ ઉભા છો શું પપ્પાને મદદ કરો સાફ સફાઈ માં જલ્દી સાફ સફાઈ હાથ લગાવજો હા હા આજ મારા પપ્પા નો ઝાડુ મારતો ફોટો એક મિનિટ દિશા તો બિલકુલ કામવાળી જેવી જ લાગે છે વેરી ફની હા જો અમે તમારા ઘરનો વરંડો સાફ કર્યો આજ હતી ને તારી શરત હા જો હવે તારી શરત પૂરી થઈ ગઈ હવે તો તું ખુશ છે ને મને તો માનવામાં જ નથી આવતું કે તે આ કામ કરી બતાવ્યું મેં તને કહ્યું તું ને કે હું તારા માટે કંઈ પણ કરવા તૈયાર છું વાહ આઈ એમ પ્રાઉડ ઓફ યુ આઈ એમ પ્રાઉડ ઓફ યુ ટુ શું એટલે કે કાંઈ નહીં જો ચાલ મેં તારી શરત પૂરી કરી ને તો હવે તારે પણ મારી એક શરત પૂરી કરવી પડશે એક નહીં હજાર શરત પૂરી કરીશ પહેલા એક તો પૂરી કર હુકમ કર જો પાછી ફરી નહીં જતી હા ફરે તે બીજા ચારું નહીં ઠીક છે આમ ફર સાંભળ અમે લોકોએ તારા ઘરનો વરંડો સાફ કર્યો તો હવે તમે લોકો મારા ઘરનો વરંડો સાફ કરશો શું એમ આમ ચોંકી ગઈ શું કરીને અને ખબર જ હતી તું ખાલી મોટી મોટી જ વાતો કરીશ આ શરત પૂરી કરીને તારા બસની વાત નથી કોણે કહ્યું હું તો પૂરી કોન્ફિડન્ટ છું કે હું આ શરત પૂરી કરી શકીશ મારા પપ્પા મારી વાત કોઈ દિવસ નહીં ટાળે હું પપ્પાને કહીશ કે તરત તૈયાર થઈ જશે તો પછી શરત પૂરી કરને ઘરે પાછી આવી જા હમણાં જ પૂરી કરું છું જાઉં છું પપ્પા પાસે યે હુઈ ના બાત ઓલ ધ બેસ્ટ થેન્ક યુ શાબાશ બાપ શાબાશ અરે કચરાની જેમ સંબંધોની પણ સાફ સફાઈ થવી જ જોઈએ પેલા મારા પપ્પાએ ઝાડુ માર્યું હવે ચારુના પપ્પા ઝાડુ મારશે
એટલે હિસાબ બરોબર. ચલ પાર્થ ભાગવા દે. ઓ તો એમ વાત છે, આ બધી પાર્થ અને ચારુની મિલી ભગત છે. આઈ સી. હવે મને સમજાય છે. અરે ઈ તો હું કયું ને પૂછું છું કે હું શાસ્ત્રી પરિવારે આપણા ઘરનો વરંડો સાફ કરીને આપણા ગાલ પર મોટો તમાચો માર્યો છે. ના ના, દેવાકર વિવાય તો ભગવાનના માણસ છે. સાચી વાત છે. બસ એક જ ભૂલ કરી છે વાંદરાએ, ઉપરથી હેઠે ધરતી ઉપર ટપકી પડ્યો. ઈ બિચારા ક્યાં કોઈને તમાચો મારે. અરે ઈ તો કીડીને પણ ફૂકીને સાઈડ પર કરે અને પછી આગળ વધે એવા સૌમ્ય છે. એ ચારુ, આ તારી માને તારા હારાનો બહુ છે હો. પપ્પા તમને ખબર છે એ શું કામ આપણે ત્યાં ઝાડુ મારી ગયા? એમ કરીને એમણે સાબિત કરી દીધું કે એ કેટલા બેસ્ટ અને શ્રેષ્ઠ છે. અરે પણ એમ આપણને શું ફરક પડે છે? ફરક પડે છે, લોકોની સામે એમની વાહ વાહ થશે અને આપણી બદનામી. લોકો તો એમ જ કહેશે ને કે શાસ્ત્રી પરિવાર પડોશી તરીકે બેસ્ટ છે ને આપણે એકદમ નકામા. એટલે આપણે ઈંટનો જવાબ પથ્થરથી આપવો પડશે. પથ્થર એટલે વિદ્યા વ્યવહારના ઢોકળા જેવો જ ને મમ્મી? હા હા, એના ઢોકળા એકદમ પથ્થર જેવા હોય છે અને એની ચક્રી તો કૃષ્ણ ભગવાનના હાથમાં રહેલા સુદર્શન ચક્ર જેવી. કોઈની ઉપર એમની ચક્રી જો આમ છૂટી ફેંકવામાં આવે ને તો તમારી બંદૂકની ગોળી કરતા પણ વધારે અસર કરે છે. અને એમના લાડવા તો અણુ બોમ્બ કરતા વધારે ઘાતક હોય છે. ઈ તો તું ક્યાં ઓછી ઉતરે એવી છે. તારી વાનગી ઓલા નાઇટ્રોજન ને હાઇડ્રોજન બોમ્બ કરતા વધારે ખતરનાક હોય છે હો. પાછા ઝઘડવા લાગી ગયા. પપ્પા તમને ગમશે જો પાર્થ ના પપ્પા ની વાવા થશે? કોઈ કાળે નહીં. અરે પણ એમાં વાવા શું થવાની? અને કોઈનો વરંડો આપણે સાફ કરીને વાવા શું કામ મેળવવી? ડોબા એ તને નહીં સમજાય. મને બધું જ સમજાય છે હો. વાઇન્દ્રા તને જો બધું સમજાતું હોત ને તા પૂછડાની મોર ધોડો જાસ ને ઈ ન ધોડત અને ક્યાંનો ક્યાંય પોગી ગયો હોત. ચારું તારી વાતમાં પોઈન્ટ છે હો. અને પોઈન્ટ તો વિદ્યાના ગાંઠિયામાં છે. એવા ગાંઠિયા બનાવે છે કે બટન ટાકવા માટે ગાંઠિયા વાપરો ને તો સોયની જરૂર ન પડે. ગીતા મૂંગી મત. ચારો બેટા હું તારી વાત આરે સમજ છું. આપણે ઈંટનો જવાબ પથ્થર થી દેશું. હું ઝાડુ કાઢવા હારું તૈયાર છું. પણ હું ઝાડુ નહીં મારું. તું તો છે ને તારા બાપ ની આબરૂ ઉપર પોતું મારજે. ગીતા તારા લુગડા ધોવાના બાકી છે ને? હા, કે આજે છે ને આ સંદીપડા ને ધોકાવીને ધોઈ નાખજે. ભલે. અને આમે સંદીપ તારી અમને કોઈ જરૂર જ નથી. હું ચારુ અને ગીતા પૂરતા છીએ. વાહ પપ્પા વાહ, જે હોય ના બાત. અભ્યંકર પણ સાફ સફાઈ પ્રતિયોગિતામાં ભાગ લેવાના છે ને કઈ? હા મને પણ લાગે છે. પણ વેવાઈની હાઈટ બોડી જોતા લાગે છે કે વધારે સાફ સફાઈ કરશે અને આ કોમ્પિટિશન જીતી જશે. જા જા હવે એમ કઈ થુઓ હડો એમને જીતવા દઈશ. હાલો થોડીની એક રચકણે ન રહી જવી જોઈએ. આયા વેવાઈનો વરંડા સાફ કરવાનો છે ને એટલે હું તો જાન રેડી દઈશ. આની તો એક વાર હું જાન લઈ લઈશ. હાલો હાલો બધા કામે લાગી જાઓ. મને સાફ કરે કે જો આ લોકો આ કોન્ટેસ્ટ જીતી ગયા તો અમારા પરિવારના હાથમાં કંઈ નહીં આવે. કરવું પડશે, કંઈક તો કરવું જ પડશે. મળી ગયો કચરો, મળી ગયો એટલે કે રસ્તો મળી ગયો.
પપ્પા જરા ધ્યાનથી ઝાડુ મારો. એ વાંદરા, તારે મને સલાહ સૂચના નહીં આપવાની. હા, તારો પપ્પા ઝાડુ મારવામાં એકદમ ચેમ્પિયન છે. તું મૂંગી મારી. મારી હરી ટીક માકડી અહીંયા બધી સાફ સફાઈ કરી કરી અમારા કડીના કટકા થઈ જઈ તું આવી આવી ને આવા કચરા ફેંકત. સોરી, આ કચરો મેં જાણી જોઈને નથી ફેંક્યો, ભૂલથી ફેંકાઈ ગયો. અભ્યંતર, મને શું લાગે છે ખબર છે, તમે રહેવા દો, આ સાફ સફાઈ કરવું છે ને એ તમારા જેવાનું કામ નહીં હવે. હા હા ગીતા બેન, તમને મણકાનો પ્રોબ્લેમ થઈ જશે, રહેવા દો. હા, અને તમને આમ લોકો ઝાડુ પોતા કરતા જોઈ જશે ને તો લોકો તમને એમના ઘરે ઝાડુ પોતા કરવા બોલાવશે. અને પછી પાર્થને ચીડવશે કે પાર્થના સાસરા તો ઝાડુ પોતા મારા. એક મિનિટ, વધારે બોલવાની જરૂર નથી. એક તો મારા પપ્પા અહીંયા ઝાડુ કાઢી રહ્યા છે અને તમે લોકો એની મજાક ઉડાવો છો. તમારા બધાના જાણ ખાતર કહી દઉં કે અહીંયા જે બધું થઈ રહ્યું છે ને એ આ પાર્થ અને ચારુના ઈશારે થઈ રહ્યું છે. હે? હે?